જુઓ વિદ્યાર્થીઓ, હવે આપણે બીજો મૂળાક્ષર શીખીશું. આ જુઓ તો આ કયો મૂળાક્ષર છે? છ. તો છ મૂળાક્ષરને આપણે કયા ચિત્ર સાથે બોલીશું? નીચે શેનું ચિત્ર આપ્યું છે? બરાબર, છત્રીનું. તો છ છત્રિકા છ કહીશું. શું કહેવાનું? છ છત્રિકા છ. તો અહીં આપણે ટપકાવાળા છ ઉપર પેન્સિલથી લખવાનું છે. ચલો લખીશું અને બોલીશું. છ છત્રિકા છ, 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 છ છત્રિકા છ. તો અહીંયા આપણે બંને વાદળી લીટીની વચ્ચે છ છત્રિકા છ લખવાનો છે. છ છત્રિકા છ, છ છત્રિકા છ, છ છત્રિકા છ, છ છત્રિકા છ, છ છત્રિકા છ. વિદ્યાર્થીઓ, હવે આપણે પાના નંબર 10 જોઈશું. જુઓ તો આ મૂળાક્ષર કયો છે? બરાબર, જ. તો જ ને આપણે કયા મૂળાક્ષર સાથે બોલીશું? જગના સાથે. તો જ જક્કા જ. તો અહીં આપણે જ જક્કા જ આપેલો છે, તેની પર પેન્સિલથી લખીશું. ચલો લખવાનો છે. જ જક્કા જ, 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 જ જગકા જ, જ જગકા જ,
जो जोग का जो 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 વિદ્યાર્થીઓ અહીં પણ આપણે બંને વાદળી લીટીની બહાર જવા દીધા વગર જો જક્કા જ લખીશું જો જોગ કાજ 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 વિદ્યાર્થીઓ હવે આપણે નીચેનો મૂળાક્ષર જોઈશું આ કયો મૂળાક્ષર છે જ તો જને કયા ચિત્ર સાથે બોલીશું જ ઝંડાકા જ સરસ જ ઝંડાકા જ તો વિદ્યાર્થીઓ આપણને અહીં જ ઝંડાકા જ આપેલો છે તે તમારે લેસનમાં જાતે લખવાનો રહેશે અહીં આપણે જગ્યા આપી છે યુનિટ 17 સાત જોડે ત્યાં આપણે લેસન લખીશું લે સ ન આ તમારે ઝંડાકા જ લેસનમાં રાખવાનો રહેશે અસ્તુ